બનવા કરતા તમે કોઈ સારી ટેલેન્ટના માલિક બનો એ ખૂબ જરૂરી છે. ટેલેન્ટના માલિક બનો ખૂબ જરૂરી છે, કેમ કે ટેલેન્ટ અને તમારી પાસે રહેલું જે કંઈ પણ વસ્તુ જે છે એ જ તમને પૈસા અપાવી શકશે. પૈસા ક્યાં? ત્યારે તમારા બાય પ્રોડક્ટ થઈ જશે જ્યારે તમે સંતોષ મળશે. ને સંતોષી નર હંમેશા સુખી એવું ગુજરાતીમાં કહેવત છે. એ જ્યારે તમને ડિફરન્સ ખબર પડશે ને ત્યારે તમારી એજ 60-50-60 વચ્ચે હશે. ત્યાં સુધી આપણે શું કરતા હશું? કરિયરની પાછળ દોડતાશું કે સૌથી વધારે કયું કરિયર એવું છે જેમાં પૈસા મળે. પેરેન્ટ્સ પણ એવું જ તમને કહેતા હતું, ડૉક્ટર જ બનજે, તું એન્જિનિયર જ બનજે. અત્યારે તમારે મિકાટ્રોનિક્સમાં જતો રહેવું, રોબોટિક્સમાં જતો રહેવું જોઈએ, એ બધું તમારે કરવાનું છે. કેમ કે એમાં પૈસા વધારે છે, એમાં સેલરી વધારે છે, રાઈટ? કેટલાય કરિયર ઓપ્શન્સ છે, આપણે એને એક્સપ્લોર નથી કરતા. તમે જો એક પેઇન્ટર હતો, એના પેઇન્ટિંગની કિંમત તમે જે $2,000, રાઈટ? અને આપણે શું, આપણે પેઇન્ટિંગ કરતા હોય તો પહેલે શું કે આપણું સાઈડમાં રાખ, અત્યારે તો સ્ટડી કરો. પણ તમારે પણ તમારી પાસે ટેલેન્ટ છે એવી જાણકારી તમારા પેરેન્ટ્સને કરવી તો પડશે. આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આપણે બધાએ એક જ ડબ્બામાં બેસીને અમેરિકા નથી જવાનું. આપણે એક જ ડબ્બામાં બેસીને આપણે અહીંથી બેંગ્લોર નથી જવાનું. બધાના અલગ અલગ ડબ્બા છે. ટ્રેનની વાત કરું, બધા અલગ અલગ છે. કોઈને સાયન્ટિસ્ટ બનવું છે, કોઈને ડૉક્ટર બનવું છે, બધા અલગ અલગ છે. પણ બધાને એક જ તે છે કે ડૉક્ટર જ બનો, નીટ જ આપો એવું જરૂરી નથી. ડૉક્ટર કરતાં પણ બિઝનેસ એનાલિટિક્સ અત્યારે સારામાં સારો સેલરી કમાઈ રહ્યા છે, રાઈટ? તો એવા કયા ઓપ્શન્સ છે એના વિશે. અને એ એટલા માટે કહી રહ્યો છું કે એ કમ્પેરિઝનમાં તમે અત્યારે પીસાવો, આના છોકરાને એટલા પર્સન્ટેજ આવે તારે કેમ નહીં આવ્યા, તારું મેથેમેટિક્સમાં પરફોર્મન્સ કરવું કેમ છે? મારું મેથેમેટિક્સ નથી સર, મારે નથી કરવું મેથેમેટિક્સ, હું ફિઝિક્સ કરીશ, હું એસ્ટ્રોનોમર બનીશ, એસ્ટ્રોફિઝિક્સ બનીશ, મારે મેથેમેટિક્સ નથી કરવું. તો શું કામ મારી પાછળ પડ્યા? પણ એવું ક્યારે તમને ખબર પડશે? તમને ખુદને ખબર હોય છે કે હું એમાં કેવા આગળ છું. અને આ એટલા માટે કે લાઈફમાં સાયન્સ ઓફ વેલ્બિંગ કમ્પેરિઝન તમારી મેઇન થતી હોય, તમારી સ્ટ્રેસ ફ્રી લાઈફ હશે તો આપણે લાઈફ શાંતિથી પીસફુલ જીવી શકશું. હંમેશા આપણે શું કરીએ છીએ, આપણે ખુદ પણ બીજા સાથે કમ્પેર કરીએ છીએ. આપણે પેરેન્ટ્સ પણ કરે છે, આપણે ખુદ પણ બીજા બાજુવાળા સાથે કમ્પેર કરે છે. આ વખતે આના કરતા એના માર્ક્સ આવા જ છે, તો એનું પોટેન્શિયલ અલગ છે, એનો ઇન્ટરેસ્ટ અલગ છે, એને કરવામાં મજા આવે છે. અને જે કામ કરવામાં મજા આવે, તમારું જે પેશન હોય એ એન્જોય કરી શકો, એ જ વસ્તુ તમારા માટે લાઈફ માટે સારી. અને સૌથી વધારે સારું એ છે કે તમારું કરિયર જો ડિસાઇડેડ હશે એ તમારો બેઝ છે, તો બાકીના બધા ડાયમેન્શન એની આસપાસ ગોઠવાઈ જશે. કરિયર સારું હશે તો તમને પહેલેથી કરિયરની ખબર હશે, તો તમે એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ આવી ગયો, એન્વાયરમેન્ટલ પાર્ટ આવી ગયો, સ્પિરિચ્યુઅલ આવી ગયો, સોશિયલ આવી ગયો, ફિઝિકલ આવી ગયો, અને ઇમોશનલ આવી ગયો. રોંગ કરિયર સિલેક્શન થશે તો આના વિરુદ્ધમાં થશે. રોંગ કરિયર સિલેક્શન થશે, તમને મજા નહીં આવતી હોય તો તમે સ્પિરિચ્યુઅલી ભગવાનને માનતા બંધ થઈ જશો, એવી કોઈ શક્તિ છે જ નહીં. ઇન્ટેલેક્ચ્યુઅલ તમે ભાંગી પડશો, કેમ કે તમે ઇન્ટરેસ્ટની વાત કરી ગયા છો. ફિઝિકલી તમે વીક થઈ જશો, તમે જેટલા પણ બેંક વાળા જશો જે ખુશી ખુશી કામ કરતા હશે એ સારા, બાકી બધા આમ ચાલતા હશે ફિઝિકલી. બાકી જે સારું જે એન્જોય કરતા હશે બેન્કિંગનું કામ, એ તમે જો અમુક પિક્ચર્સની અંદર બેન્કિંગ સેક્ટરના જે હોય છે એકદમ ફ્રીડમ, તમને લાગે કે ના બેંકમાં જ કામ કરવું જોઈએ, રાઈટ? ઇમોશનલી અને સોશિયલની વાત કરીએ તો આપણે ઇમોશન્સ અને સોશિયલ એ આપણા કરિયર સાથે ખૂબ જ જોડાયેલા છે. એટલા માટે જોડાયેલા છે. તમે હમણાં પણ એક એ જો એક્ઝામ્પલ આપ્યું, થ્રી ઇડિયટ મૂવી જોયું બધાએ, ઓલમોસ્ટ બધાએ જોયું. આ એક્ઝામ્પલ મેં હમણાં આના પહેલા પણ એ જ આપ્યું, એની અંદર એન્જિનિયર હોય એ MBA કરે છે અને પછી અમેરિકા જઈને જોબ કરે છે, એવું એક વ્યક્તિ હોય છે, એક કેરેક્ટર એવું હોય છે કે નહીં? અને એને શું કહીને બોલાવે છે અમેરિકા? દત્તા. અહીંયા આપણે લોકો પણ જો એવું ના થાય એના માટે જરૂરી છે કે જે ટેલેન્ટ છે, જે સબ્જેક્ટ આપણો ઇન્ટરેસ્ટિંગ વાળો છે, ઇન્ટરેસ્ટ આપણે એમાં છે, એ કરીએ. અને લાઈફમાં લોકો આપણને કહેશે, અત્યારે ખબર નહીં પડે, પછી કહેશે આ શું કર્યું. તો અત્યારે કેટલાય લોકો એવા છે, ચેતન ભગતને ઓળખો છો? હી ઇઝ અ વેરી સક્સેસફુલ, સારામાં સારા સક્સેસ. પણ ખરેખર એને સક્સેસ ક્યારે મળી કહેવાય?
એને આઈએમ માંથી સ્ટડી કર્યું એટલે સક્સેસ નથી કહો, એને બુક લખી એટલે સક્સેસ કહો. તો એક્ચ્યુઅલમાં તો હી ઇઝ અ રાઇટર, એન્જિનિયર છે જ ને, પણ એ તો બુક લખી પછી ખબર પડી ને. ખ્યાલ આ તો ખરેખર આપણે એ ત્યારે ખબર પડે અને એ તો લખી લઈએ ને એવું ખ્યાલ આવવાનું બુક પોપ્યુલર થઈ ગઈ એટલા માટે. બાકી કેટલાય એન્જિનિયર્સ એવા છે કે અત્યારે ઘણા બધા સર્વિસ સ્ટેશનમાં કામ કરે છે, 15-20 હજારની જોબ કરે, રાઈટ? તો એ વસ્તુ ખૂબ જરૂરી છે કે આપણે સારી હેપીનેસ સાથે લાઈફ કરી નથી જોઈએ. એટલે મંત્ર લોકો આ રીતના કહેતા હોય, બહુ ખૂબ હાર્ડવર્ક કરો, ખૂબ જ સારા પૈસા કમાવો, તો જ તમે ખુશ થશો, હેપી થશો. અત્યારે હેપીનેસ ઇન્ડેક્સ આપણા અહીંનો બહુ ઓછો, એનું રીઝન એ છે કે ખરેખર આપણે ખુશ હોઈશું, હેપી હોઈશું, તો સારામાં સારું હાર્ડવર્ક કરી શકશું અને તો પૈસા, એટલે સક્સેસ કમાય. સક્સેસ મીન્સ પૈસા જ નથી, વોટ એવર યુ વોન્ટ એ તમને મળશે, રાઈટ? તો આ વસ્તુ ક્યારે એવી થશે કે જ્યારે તમે મનગમતી વસ્તુ કરતા હશો, યુ એન્જોય યોર પેશન, રાઈટ? તો એ જાણવા માટે તમારે પોતાની જાતને ઓળખવી પડે છે. ગેટ ટુ નો યોર સેલ્ફ, તમે શું કરવા માગો છો, તમે શું છો, તમારા નેચરલ એટ્રીબ્યુટ્સ કયા છે એ જાણવું ખૂબ જરૂરી છે. એમાં તમને અમે હેલ્પ કરીશું. કઈ રીતના આપણે આગળ જઈએ, તમને થતું હશે કે તમે સર કહી રહ્યા છો માની લઈએ, પણ વાય કરિયર પ્લાનિંગ શું કામ? અમે તો ઓલરેડી ડિસાઇડ કર્યું છે કે 9th માં છીએ કે 8th માં છીએ, સાયન્સ લેવાનું છે, મારે તો મેથ્સ જ લેવાનું છે. તો એન્જિનિયર માટે આગળ જઈને હું કરવાનું છું, એન્જિનિયર બની જઈશ. મિકેનિકલ ડિપાર્ટમેન્ટ, રોબોટિક્સ, વોટ એવર યુ ડિસાઇડ, રાઈટ? મારે શું કામ પ્લાનિંગ જોવું? મારે ફિક્સ જ છે કે મારે સાયન્સ લઈને બાયોલોજી લઈને આગળ ડૉક્ટર બનવાનું છે, વાય? પણ તમારે એટલું જ તમે કહ્યું છે, કદાચ તમારા માર્ક્સ પણ સારા આવતા હશે. હું તમને એમ કહેવા માગું છું, તમે જે વિચારો છો એના કરતાં ઘણું વધારે કરી શકો એમ છો. તમે બીટેક લઈને સંતોષ થઈ જશો તો તમને આગળ લાઈફમાં સક્સેસ નહીં મળે. બીટેક લીધા પછી એના આગળ હું શું કરી શકું છું? આઈઓટીમાં જાઓ, રોબોટિક્સમાં જાઓ, ઘણી બધી અલગ અલગ માસ્ટરની અંદર કેટલી બધી અલગ અલગ એન્જિનિયર્સની અલગ અલગ બ્રાન્ચીસ છે. ડૉક્ટર બન્યા પછી મારે ખાલી એક જનરલ ફિઝિશિયન બનવું છે, મારે સ્પેશિયલાઇઝેશનમાં જવું છે, તમને કઈ રીતના ખબર પડશે? એના માટે જરૂર છે કરિયર પ્લાનિંગ. અને કરિયર પ્લાનિંગ કરવા માટે તમારે બહુ બધા દિવસો, બહુ બધા પૈસા વેડાવવાની જરૂર નથી. આપણે પિકનિક જવા માટે, પિક્ચર જવા માટે, મેરેજ કરવા માટે કેટલું બધું પ્લાનિંગ કરીએ, કેટલા બધા પૈસા નાખીએ છીએ, જ્યારે એ બધું કરવા માટે ખરેખર તો કરિયર જ એનો એક બેઝ છે. કરિયર સારું નહીં હોય, તમે ડૉક્ટર કે એન્જિનિયર કે સારા નહીં હોય તો સારું પાત્ર મળવાનું જ નથી, ઓબ્વિયસ છે. તો તમે કરિયર વિશે જો ના વિચારો કે એનું પ્લાનિંગ જો અત્યારથી ના કરો કે આગળ મારે કંઈક પણ સ્કીમ કઈ લેવી છે તમને ખબર નથી અને રોંગ સિલેક્શન થઈ ગયું, તો યુ વેસ્ટ યોર 18 યર્સ ઓફ યોર લાઈફ. તમારા 18 વર્ષ જે એજ્યુકેશન અને એક વેસ્ટ થઈ જશે, એટલે 40 વર્ષ તમે જેના ઉપર કામ કરવાનો છો એ તમારા આ 18 વર્ષ છે. You invest your 18 years to 20 years in education to get 40 years of work life. જો એ વર્ક લાઈફ માટે તમારે આ 18 વર્ષ તમારે ક્યાં ઇન્વેસ્ટ કરવા એ ખૂબ જરૂરી છે. અત્યારની આપણે સરેરાશ એજ જોવા જઈએ ને તો 65-70 યર્સની લાઈફ રહી છે. પહેલાં 100 વર્ષ લોકો જીવતા હતા, હવે 60 વર્ષ પૂરું, 20 વર્ષ સ્ટડી કરવા ગયા, 40 વર્ષ તમે કામ કર્યું, એન્ડ. તો આપણે એવું સ્ટડી કરવું જોઈએ અથવા તો એવું કરિયર સિલેક્ટ કરવું જોઈએ જેથી કરીને તમારી જે કરિયરની લાઈફ છે એ સારી રહે. વર્ક લાઈફની વાત કરું, તમે સવારમાં 9 વાગે ઉઠી તમે એવું ના કહો આજે તો બેંકમાં કામ કરવું પડશે, આજે તો સાઈડ ઉપર જવું પડશે. યુ વિલ એન્જોય યોર વર્ક, ધેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીકોઝ સેટિસ્ફેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેન એની અધર થિંગ્સ, રાઈટ? તો સંતોષ મળવો જરૂરી છે, એટલા માટે કરિયર પ્લાનિંગ. હવે તમે ખ્યાલ આવે હા કરિયર પ્લાનિંગ કરીએ સર, તો અમે તો કરિયર પ્લાનિંગ કરીને નહીં આવ્યા છે, અથવા આગળ જોશું તો અમે સારી એવી કોલેજ, મને આપણે ટ્રેડ શો બહુ મસ્ત હતો, તમે ખ્યાલ હતો તમારી સ્કૂલમાં, બરાબર? એની અંદર મને એક BBAના કોઈ બે મળવા મળ્યા, મને કે સર મને એક સારામાં સારી MBAની કોલેજ શોધીને આપો. વાય? તો મારે MBA કરવા જોઉં છું. તમે અત્યારે શું કરો છો? તો BBA હું જે કોલેજ તમે શોધીને આપું એના માટે તમે યોગ્ય છો કે નહીં એ તમને ખ્યાલ છે ખરો? MBA એટલે શું? MBA ફિનાન્શિયલ એક્સપર્ટ બનવું છે, એકાઉન્ટન્સીમાં જવું છે, ઘણી બધી MBAની લાઈન છે. તમારે શેમાં જવું છે? હોટલ મેનેજમેન્ટમાં જવું છે,
હોસ્પિટલ અને હોસ્પિટાલિટી એ ટુરિસ્ટ મેનેજમેન્ટમાં જવું છે, સેવા જવું છે, તો એ ખબર નથી. સારી કોલેજમાં જવું છે, કોલેજ સારી હોવાથી કોઈ ફરક નથી પડવાનો. કેમ કે અત્યારે ઘર બેઠીને પણ લોકો, તમે તો જોયું સ્ટાર્ટઅપ અમુક એજ ઉપર લોકો સક્સેસફુલ ગયા છે. એ જરૂરી શું છે કે તમારી યોગ્યતા કેટલી છે તો કોલેજ તમને લેવા આવશે કે તમે અમારે ત્યાં આવો. કેમ કે દરેક કોલેજ યુનિવર્સિટી તમારું કાઉન્સિલિંગ કરશે, એ એડમિશન માટે હશે. એલએનમાં તમે જશો તો એડમિશન કાઉન્સિલિંગ કહેવાશે કે તમારી અમારી એલએન ક્લાસીસ સારા છે, તમે અમારી પાસે આવો. તમે ચલો તમે સાયન્સમાં જતા રહો, તમે તમે જીમાં સારું કરી શકો, તમે એન્જિનિયરિંગમાં જતા રહો. એ પોતાના ક્લાસનું કાઉન્સિલિંગ કેવું કહેવાય, પોતાનું કાઉન્સિલિંગ, તમારું કાઉન્સિલિંગ નહીં, સ્ટુડન્ટનું કાઉન્સિલિંગ ના કહેવાય, એને કહેવાય એડમિશન. રાઈટ? તો જરૂરી છે આપણું. ના, તમે ફોટો જેટલો જૂનો જોવો છો ને એટલા આપણે ઇન્ડિયામાં લેટ છીએ. ફોરેનની અંદર આ વસ્તુ બહુ પહેલેથી સ્ટાર્ટ થઈ ગઈ હતી, જ્યાં પોતાના પર્સનલ કાઉન્સેલર પણ હોય છે. બરાબર છે, લોકો કાઉન્સેલર પાસે ડેઇલી જેમ આપણે વિઝિટ માટે જતા હોય છે ડાયટિશિયન છે ડૉક્ટર્સ પાસે, એના સ્ટુડન્ટ લાઈફની અંદર 7th સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી પોતાના એ કાઉન્સેલરના કોન્ટેક્ટમાં રહેતા હોય છે. પણ ઘણા બધા મૂવીઝમાં પણ જોયું હશે. તો આપણે શું કરીએ છીએ ઇન્ડિયામાં, શું છે તો ઇન્ડિયાની અંદર છે કેલ્ક્યુલેટિવ કાઉન્સિલિંગ. અને આપણા કાઉન્સિલર કોણ છે ખબર? તમને મજા સાંભળી મજા આવશે. આપણા ફુવા, આપણા મામા, આપણા કાકા બેસ્ટ કાઉન્સિલર છે. આપણા એ હશે તો બહુ મસ્ત જોર ચાલ. એમાં એના માટે તારો પડો બધા. ફેસબુક પર વોટ્સઅપ પર નાખી દો, મજા આવી ગઈ છે. ઓકે, થેન્ક યુ. તો આપણા કાઉન્સિલર કોણ છે? ઓકે, ફાઈન. આપણા કાઉન્સિલર આપણા મામા, ફુવા, ફઈ, આપણા સારા કઝિન, સિસ્ટર. કેમ કે લોકો કમ્પેરિઝન એમ જ કે ફલાના દીકરા અમેરિકા થયો એમબીએ કરીને, ત્યાં ભલે પીઝા રહેતા હોય, આપણી કમ્પેરિઝન એની સાથે કરે. રાઈટ? તો આપણે એ કમ્પેરિઝનમાં નથી ઉતરવાનું, આપણે એ કમ્પેરિઝનમાં નથી ઉતરવાનું. આપણે આપણી પોતાની જે કેપેસિટી છે, કેપેબિલિટી છે, એ ઓળખવાની છે. તો એના માટે થઈને આપણે કેલ્ક્યુલેટિવ કાઉન્સિલિંગમાં જવાની જરૂર નથી. આજે અહીંયા તમે જોઈ રહ્યા છો આ બિઝનેસ ડેવલપમેન્ટ છે, મેરેજ ડિરેક્ટર છે, પ્રોફેસર છે, આ માર્કેટમાં કયા કરિયર છે એના વિશેની વાત છે. પછી લોકો શું કરશે કે હવે એના માટે તારે કરિયર માટે એક્સપિરિયન્સ જોઈશે, ઇન્ટરેસ્ટ જોશે, વેલ્યુ આ જોશે, એજ્યુકેશન આ સ્કિલ અને તારા ગોલ રાખવાના છે અને તું તો ત્યાં જઈ શકીશ. એ કાઉન્સિલિંગ તમારું નથી, એ ડાયરેક્ટર બનવા માટે કોઈ કંપનીના કે કોઈ જગ્યાના તમારે એવી વસ્તુ તમારામાં વિકસાવવાની છે. એવું કે જ્યારે ખરેખર શું હોવું જોઈએ, તમારી અંદર જે વસ્તુ છે એવું કરિયર કયું છે એને ઓળખવાની જરૂર છે. ધેટ્સ ઇટ. તમારી અંદર જેટલું પણ જે પણ તમારી પણ એબિલિટી છે, સ્કિલ છે, એ સ્કિલ પ્રમાણે તમારા કરિયર ઇન્ટરેસ્ટ પ્રમાણે એ કયું એવું કરિયર છે જે તમને અલાઈન કરે છે. એ ક્યાંથી થશે? એઆઈ. એઆઈ વિશે કેટલા લોકો જાણે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હમણાં યુનિયન બજેટ બહાર પડ્યું, તમે કદાચ, હવે મને નહીં લાગતું કે જો 6th અને 7th સ્ટાન્ડર્ડ વાળા પણ જે રીતે મારી સાથે વાત કરી, તમારી લોકો સાથે વાત કરી, મને તો એવું લાગે છે કે હું જીનિયર સ્કૂલમાં નહીં તો કોઈ યુનિવર્સિટીમાં આવીને અત્યારે લેક્ચર આપી રહ્યો છું. સિરિયસલી, કેમ કે તમારી પાસે એટલો નોલેજ છે, પહેલાં લોકો પાસે હતું નહીં. એઆઈ એટલે શું મને ખબર જ નથી. બરાબર? એલેક્સા, સીરી, ઘણા રોબોટ સેવા છે, એટલે પ્રોગ્રામિંગ કરો એટલે તરત જ એ પ્રમાણે કામ કરે. તો આ એઆઈ બેઝ આપણું તમારું કરિયર કાઉન્સિલિંગ જે કરવાના છીએ, જો તમે આ કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરો છો તો એ આખું હશે એઆઈ બેઝ કરિયર કાઉન્સિલિંગ. હવે શું કામ? વાય? લાઈફમાં વાયનું બહુ મહત્વ છે. આગળ ઉંમર નાની છે પણ તમને કહીશ કે વાય ડબલ્યુ એ છે ને બહુ ડેન્જર છે, એને બહુ ધ્યાન રાખજો. વોટ? વાય? આ બધી વસ્તુ એવી છે કે એ તમારી રોજ જિંદગીમાં કંઈ પણ કરો છો તમે તો તમારે એ વસ્તુ પોતાની લાઈફમાં પોતાએ પૂછવા જેવા ક્વેશ્ચન્સ છે. એમાં ખાસ કરીને વાય. હું અહીંયા જિનિયર સ્કૂલમાં શું કામ સ્ટડી કર્યું? વાય? હું મારું કરિયર આમાં કેમ બનાવ્યું? હું આ જોબ શું કામ કરું? વાય? મારે પોલીસમાં જવું છે, એક છોકરો બનાવીને મારે આઈપીએસ ઓફિસર બનવું છે. હું વાય? તમને ખબર નથી. વાય બહુ જરૂરી છે લાઈફમાં.
तो पहला तो ये वाई ने ओळखवो पड़शे जे मु तो नहीं कही रह्यो छुं के वाई एआई बेस्ड करियर काउंसलिंग बिकॉज जो करियर काउंसलिंग एकदम लिटरली तमारो करियर काउंसलिंग करवो होय तो एक वर्ष लागे ने हुं मारे 7th स्टैंडर्ड 8th स्टैंडर्ड 9th स्टैंडर्ड दर वर्षे मारे करतो रह्यो होय કે ભાઈ મારે આના સબ્જેક્ટ સિલેક્શન મારે ઘરે કાઉન્સેલિંગ કરવું છે તો મારે તમને અલગ ઘણી બધી ટેસ્ટ લેવી પડે ઘણા બધા મારે તમારા રિપોર્ટ્સ કાર્ડ જોવા પડે પણ એઆઈ ની અંદર કેવું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જે મેં તમને પહેલાં કહ્યું કે અમે જે ટાયર કર્યું છે સિંગાપોર સાથે સિંગાપોર અને કેલિફોર્નિયા એ લોકોએ જે આખો સોફ્ટવેર બનાવ્યો છે એની અંદર પ્રોગ્રામિંગ થયેલું છે એટલે સ્ટ્રીમ સિલેક્શન કરવું હોય તો એ છોકરાએ એટલા ક્વેશ્ચનરીમાં એ બધા ક્વેશ્ચન આન્સર સાચા જ હોય સિલેક્શન કર્યું કરે એ પ્રમાણે એનું કરે એનું સિલેક્શન થઈ શકે એની એક્યુરેસી 98% ની આવી છે અત્યાર સુધી 98% કે તમે જે સિલેક્ટ તમને કહેવામાં આવ્યું કે તમે ફેશન અત્યારે જણે છોકરો મારી પાસે તો મારા છોકરાને ગ્રાફિક્સ બહુ સારા ગમે છે પેઇન્ટિંગ બહુ જ કરે છે મારે આર્કિટેક્ચર એન્જિનિયર બનાવો છું જ્યારે એનું કાઉન્સેલિંગ એઆઈ બેઝ કરવામાં આવ્યું તો આવ્યું એવું જ પરસું આવ્યું આર્કિટેક્ચર એન્જિનિયર તરીકે નહીં એને આર્ટ્સમાં મોકલવો પડે છે એટલે પરફોર્મિંગ આર્ટ્સનો સ્ટુડન્ટ હતો એ પણ પેઇન્ટિંગ જ છે ને એની પાસે આર્કિટેક્ચર બ્રીફ નથી એ ચોકસાઈ એની પાસે સ્પેશિયલ એબિલિટી વિઝ્યુલાઇઝેશન હોય એ વિઝ્યુલાઇઝેશન નહોતું એમાં એ દરેક વસ્તુને ચોકસાઈથી કરી શકે એ રફલી હતો પેઇન્ટર સારો હતો તો કેટલો ડિફરન્ટ પડી જાય ક્યાં તમારે આર્ટ્સમાં ક્યાં તમારે એન્જિનિયરિંગમાં તો આની અંદર નંબર્સ ઓફ ક્વેશ્ચન પૂછવામાં આવે એ કયા કયા છે આપણે આગળ જાણી એના બેઝ ઉપર તમારું નક્કી થાય કે કાઉન્સેલિંગ કઈ રીતના થઈ રહ્યું છે હવે એ નંબર જો ક્વેશ્ચન કોણ ડિસાઈડ કરે તો એક સારામાં સારી વસ્તુ એ છે કે આ સ્વિટરલેન્ડના છે એટલે જન યુંગ યસ કાર્લ યુંગ કાર્લ યુંગ છે સાયકો એનાલિસિસ છે અને વિશ્વ પ્રખ્યાત છે એના પોતાની ઘણી બધી થિયરીઝ છે એક નિયર ગ્રીપ કરી છે એની પણ ઘણી થિયરીઝ છે એ બધી છે પર્સનાલિટી ઉપર તો વોટ ઇઝ યોર પર્સનાલિટી પર્સનાલિટી એટલે સારો સૂટ પહેરીને આવું કે સારું દેખાવું એ પર્સનાલિટી નથી પર્સનાલિટી ટ્રેટની વાત કરી રહ્યો છું કે તમારા વર્ક લાઈફ સાથે કઈ પર્સનાલિટી તમારી મેચ થાય છે એમાં ઘણી બધી છે એમાં 16 પર્સનાલિટીઝ વિશે એને વાત કરી છે કે જે કરિયરના ક્લસ્ટર સાથે મેચ થાય છે તો તમારું જ્યારે કાઉન્સેલિંગ કરવામાં આવશે ત્યારે તમારી આમાંની કઈ પર્સનાલિટી છે ખ્યાલ આવી જશે આપણે આખા બધા નોટિસ બોર્ડ પર મૂકવા નથી તમારું કાઉન્સેલિંગ થાય તે ફસ્ટર હોય છે અને તમને અલગથી આખું કહેવામાં આવે છે કે તમારું કરિયર મેચ આ છે પછી તમને ખ્યાલ આવશે એમાં કાઉન્સેલિંગમાં કે તમારા કરિયર ઇન્ટરેસ્ટ ક્યાં છે તો એના માટે કરિયર ઇન્ટરેસ્ટ એસેસમેન્ટ કરવા માટે તમે રિયાલિસ્ટિક છો તમે કંઈક વસ્તુઓ સાથે કામ